નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિષય વિજ્ઞાન પાઠ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર. મિત્રો, આની અંદર આપણે ગયા પાઠમાં પ્રવૃત્તિ 5.2 હળદરપત્ર દ્વારા આપણે અમુક દ્રાવણોની કસોટી કરવાની હતી, જે કરી હતી. એના મિત્રો આપણે હેતુ, સાધનો, પદ્ધતિ બધું જ આપણે સમજ્યા હતા. હળદરપત્ર કેવી રીતે બનાવવા અને આપેલા ની કસોટી કેવી રીતે કરવી એ પણ આપણે પ્રયોગ કરીને આપણે જોઈ ગયા મિત્રો. અને એમાં 3-4 દ્રાવણ જેવા કે લીંબુનો રસ, સાબુનું દ્રાવણ, ચૂનાનું પાણી, મીઠાનું દ્રાવણ અને બેકિંગ સોડાનું દ્રાવણ, આ 5 જે હતા એના આપણે પ્રયોગ કર્યા હતા, એની કસોટી કરી હતી. અને એની અંદર આપણે જોયું હતું કે અમુક દ્રાવણો જે હતા કે જે હળદર પત્ર પર લાલ રંગ આપતા હતા, અને અમુક દ્રાવણો હતા કે જેની હળદર પત્ર પર કોઈ જ અસર નહોતી થતી, જેમ કે લીંબુનો રસ જે હતો એની કોઈ જ અસર નથી થતી. આપણને ખ્યાલ છે કે લીંબુનો રસ ખાટો આવે છે અને ખાટા પદાર્થો એ એસિડિક છે, એટલે આપણને તો ખ્યાલ છે કે લીંબુનો રસ એ એસિડિક એનો સ્વભાવ ધરાવે છે. એટલે એનો મતલબ શું કે જે એસિડિક પદાર્થો હશે એની પદાર્થોની હળદર પત્ર પર કોઈ જ પ્રકારની અસર થશે નહીં. સાબુનું દ્રાવણ લિટમસ પત્રની જ્યારે આપણે કસોટી કરી હતી ત્યારે આપણે જોયું હતું કે સાબુનું દ્રાવણ જે છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતું હતું, એનો મતલબ કે બેઝિક પ્રવૃત્તિ ધરાવે છે. તો અહીંયા આ બેઝિક પ્રકૃતિ ધરાવે છે આપણને ખ્યાલ છે, એટલે સાબુનું જે દ્રાવણ છે સાબુની જગ્યાએ મિત્રો આપણે ડિટર્જન્ટ લીધો હતો, પણ બંને સેમ વસ્તુ છે. તો એ સાબુનું દ્રાવણ પ્રકૃતિ કેવી કહેવાશે? બેઝિક. એવી જ રીતે મિત્રો ચૂનાનું પાણી તો એ પણ હળદર પત્ર પર લાલ રંગ આપતું હતું, માટે તે બેઝિક કહેવાશે. મીઠાનું દ્રાવણ, મિત્રો મીઠાનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ એ એસિડિક પણ નથી કે બેઝિક પણ નથી, જે આપણે લીટમસ પત્ર દ્વારા કસોટી કરી હતી એના દ્વારા જાણ્યા. તો અહીંયા મિત્રો હળદર પત્ર દ્વારા તમે એ જોશો કે મીઠાનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ એ હળદર પત્ર ત્રણેય ભેગા